હેલો ફ્રેન્ડ્સ હું ડૉક્ટર વિનોદ સત્યપાલ શાશ્વત એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સર્વનામનો એક પ્રકાર જોયો હતો રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે કે સ્વવાચક સર્વનામ આજે આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન એટલે કે પ્રશ્નવાચક સર્વનામ વિશે ભણીશું પ્રશ્નવાચક સર્વનામ એટલે શું એને સમજીએ જે શબ્દોનો ઉપયોગ પ્રશ્ન પૂછવા માટે કરવામાં આવે છે તેવા શબ્દોને પ્રશ્નવાચક સર્વનામ કહે છે કોઈ પણ પ્રશ્ન પૂછવું હોય ત્યારે જે શબ્દ વપરાય છે એ શબ્દને આપણે પ્રશ્નવાચક સર્વનામ કહે છે એટલે કે ઇન્ટરોગેટિવ પ્રોનાઉન કહે છે આપણે ઉદાહરણ જોઈએ હુ ઇઝ ધેટ પેલું કોણ છે એટલે જે હું શબ્દ વાપર્યો છે હું શબ્દ વાપરવામાં આવ્યો છે એ એક પ્રશ્નવાચક સર્વનામ છે એટલે કે ઇન્ટ્રોગેટિવ છે કોઈ પણ જાણકારી મેળવવી હોય અથવા ઓળખ પૂછવી હોય ત્યારે આપણે હું શબ્દ વાપરીએ છીએ એટલે હું એક પ્રશ્નવાચક સર્વનામ છે હું ઇઝ દેટ પેલું કોણ છે એટલે હું પ્રશ્નવાચક સર્વનામ છે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ વોટ ડુ યુ વોન્ટ તમારે શું જોઈએ છીએ એટલે વોટ એટલે શું વોટ શબ્દ એ પ્રશ્નવાચક સર્વનામ છે તમારે શું જોઈએ છીએ આપણે કોઈપણ વસ્તુની જાણકારી લેવી હોય ને ત્યારે વોટ વપરાય છે વોટ યુ વોન્ટ એટલે વસ્તુનું નામ જાણવું હોય ત્યારે વોટ વપરાય છે એટલે કે તમારે શું જોઈએ છીએ એટલે વોટ શબ્દ છે એ એક પ્રશ્નવાચક સર્વનામ છે નેક્સ્ટ જોઈએ વીચ મૂવી ડૂયુ લાઈક વીચ શબ્દ છે અહીંયા વીચથી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તમને કયું મૂવી ગમે છે તમને કયું મૂવી ગમે છે એટલે વીચ એટલે કયું અથવા કયું અથવા કયો એટલે વીચ શબ્દ એ પણ એક પ્રશ્નવાચક સર્વનામ છે નેક્સ્ટ હોમ ડૂયુ લિવ વિથ તમે કોની સાથે રહો છો અહીંયા હુમ શબ્દ છે ને એ પણ એક પ્રશ્નવાચક સર્વનામ છે હુમનો અર્થ થાય છે કોને અથવા કોની તમે કોની સાથે રહો છો એટલે હુમ એ શબ્દ છે પ્રશ્નવાચક સર્વનામ નેક્સ્ટ જોઈએ આપણે હુઝ પેન ઇઝ ધીસ આ પેન કોની છે એટલે હુજ શબ્દ છે એ પણ એક પ્રશ્નવાચક સર્વનામ છે એટલે કે ઇન્ટરોગેટિવ પ્રોનાઉન છે હુજનો અર્થ થાય છે કોની અથવા કોનું એટલે જે આ શબ્દો છે હુ વોટ વીચ હુમ ને હુઝ આ શબ્દો બધા છે એ બધા શબ્દો પ્રશ્નવાચક સર્વનામના છે કોઈ પણ વસ્તુની જાણકારી લેવી હોય અથવાની ઓળખ પૂછવી હોય ત્યારે પ્રશ્નવાચક સર્વનામ વાપરવામાં આવે છે ડો યુ અન્ડરસ્ટેન્ડ વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર